જય બેરો મિત્રો તમારા બધાનો સ્વાગત છે આપણે રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે કોઈ માતાજી આપણા ઉપર અતિ પ્રસન્ન હોય અથવા કોઈ દિવ્ય શક્તિ આપણી સાથે હોય તો આપણને કેવા સંકેતો મળે કઈ રીતે આપણે જાણી શકીએ કે આપણા ઉપર કોઈ માતાજી અતિ પ્રસન્ન છે અથવા તો કોઈ દિવ્ય શક્તિ આપણી સાથે છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આના વિશે માહિતી મેળવીએ જો મિત્રો કોઈ માતાજી તમારા ઉપર અતિ પ્રસન્ન હોય અથવા કોઈ દેવીય શક્તિ તમારી સાથે હોય તો એ મિત્રો તમને અમુક એવા સંકેતો આપે જે સંકેતોની મદદથી તમે જાણી શકો કે તમારી સાથે કોઈ દૈવીય શક્તિ છે અથવા કોઈ માતાજી તમારા ઉપર અતિ પ્રસન્ન છે જેમાં મિત્રો પહેલા નંબરનો સંકેત રાત્રિના સમયે તમને સપનાની અંદર મળે છે કહેવાય છે કે મિત્રો કોઈ માતાજીનું વારંવાર સપનાની અંદર આવવું અથવા તો કોઈ દૈવીય શક્તિ વારંવાર તમારા સપનામાં આવતી હોય તમને એવું દેખાતું હોય કે એ જે દૈવીય શક્તિ રહી એ જે માતાજી રહ્યા એ તમારા ઉપર રાજી પ્રસન્ન છે તમને સપનાની અંદર એ તમારા ઉપર પ્રસન્ન દેખાતા હોય એ તમને અંદર આશીર્વાદ આપતા હોય તો મિત્રો આનો દેવીય શક્તિ જે રહી એ તમારી સાથે છે માતાજી જે રહ્યા એ તમારા ઉપર અતિ પ્રસન્ન છે એ તમને આ સંકેત રૂપથી જણાવવા માંગતા હોય કે હું તારી સાથે છું હું તારા ઉપર અતિ પ્રસન્ન છું એના હિસાબથી મિત્રો તમને એ દેવીય શક્તિ અથવા તો વારંવાર સપનાની અંદર દર્શન આપતા હોય છે આ સિવાય જ્યારે દેવી દેવતાના નામના દીવા તૂપ કરતા હો ત્યારે તમને જોવા માટે મળે છે એ સંકેત મિત્રો તમે જે દીવો પ્રગટાવો એ દીવાની વાઇટની અંદર પણ તમને જોવા માટે મળી શકે છે અથવા તો તમે અગરબત્તી અથવા ગૂગળનો તૂપ કરો તો એ ધૂપના ધોવાડાની અંદર પણ તમને એ સંકેત જોવા માટે મળી શકે છે સંકેતમાં મિત્રો કેવું છે કે તમે જે દેવની આશા દિલથી પૂજા ભક્તિ કરતા હો એ દેવને તમને ધૂપના ધુવાડાની અંદર આકૃતિ જોવા માટે મળે છે આવું મિત્રો એક વખત નહીં થતું અનેક વખત તમને જોવા માટે મળે છે અથવા તો તમે જે દીવો પ્રગટાવો છો એ દીવાની વાટની અંદર તમે જે દેવની હાસા દિલથી સેવા પૂજા અને ભક્તિ કરો છો ને એ દેવને તમને ધૂંધળી ધૂંધળી હાશી એવી આકૃતિ જોવા માટે મળે છે આવું મિત્રો એક વખતની તાતુ અનેક વખત થાય છે જો મિત્રો દીવાની વાટની અંદર તમને ફૂલ જેકી અથવા કોઈ બીજી અન્ય પ્રકારની આકૃતિ જોવા માટે મળે રેડી તો એ પાછો મિત્રો કોઈ સંકેત નથી એની પાછળનું મિત્રો શું કારણ છે કે જ્યારે દીવાની વાટ બનાવવામાં આવે ત્યારે એ વ્હાઇટનું જે મોઢગીયું રહ્યું એ બંધ કરવા માટે એમાં દૂધનો પ્રયોગ કરવામાં આવે છે દૂધથી મિત્રો એ વ્હાઈટનું મોઢિયું બંધ કરે છે રડી ત્યાર પછી એને ઘીમાં અથવા તો તેલમાં પલાળે છે અને પછી એ દીવો પ્રગટાવે છે જ્યારે મિત્રો દીવો પ્રગટાવે ત્યારે મિત્રો તાપના કારણે આગના કારણે એ જે દૂધ રહ્યું જેના હિસાબથી વાઇટનું મોટવ્યું બંધ કર્યું છે એ દૂધ જે રહ્યું તે ધીમે ધીમે બળી જાય છે અને વાઇટનું જે મોટવ્યું રહ્યું તે ધીમે ધીમે ખુલ્લે છે એના હિસાબથી મિત્રો આપણને ફૂલ જેકી અથવા તો કોઈ અન્ય પ્રકારની આકૃતિ ઘણી વખત જોવા માટે મળે છે એટલે ટૂંકમાં હું તમને એટલું જ કહેવા માગું છું કે આ પાછો કોઈ પ્રકારનો સંકેત છે નહીં તમને ઘણા બધા એવા વિડીયો જોવા માટે મળી રહ્યા યુટ્યુબની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ જેમાં તમને કહેવામાં આવે છે કે દીવામાં આવી આકૃતિ બનવી આ મિત્રો દેવનો સંકેત છે માતાનો સંકેત છે તો મારા ભાઈ એ પાછો કોઈ સંકેત નહીંથી રડી આ મિત્રો વ્હાઇટનું મોઢિયું જે દૂધના હિસાબથી બન કર્યું હોય એ તાપના કારણે એ દૂધ બળે છે જેના હિસાબથી મોઢિયું ખુલે છે એના હિસાબથી મિત્રો ફૂલ જે કે અથવા તો કોઈ અન્ય પ્રકારની આકૃતિ તમને એ દિવાની વાટની અંદર જોવા માટે મળે છે આ સિવાય મિત્રો જો તમારે પાકું કરવું હોય કે તમારી સાથે કોઈ દિવ્ય શક્તિ છે કે નહીં કોઈ માતાજી તમારા ઉપર અતિ પ્રસન્ન છે કે નહીં તો એના માટે મિત્રો કોઈ તમારે એવું કઠિન કાર્ય લેવાનું જે કાર્યને પૂરું કરવા અટું થઈને ઘણા બધા માણસોએ ઘણી બધી મહેનત કરી હોય ઘણા બધા પ્રયત્ન કર્યા હોય છતાં એ કોઈ માણસોથી કામ થયું ન હોય એવું મિત્રો તમારે તમારા હાથમાં કામ લેવાનું જો મિત્રો એવું કોઈ કઠિન કાર્ય તમારા હાથમાં લ્યો છો અને સપ્ટી વગાડતાની સાથે જ જોઈએ તમારું કાર્ય થઈ જાય એટલે મિત્રો તમારે સમજી લેવાનું કે તમારી સાથે કોઈ દેવીય શક્તિ છે અથવા કોઈ માતાજી તમારા ઉપર અતિ પ્રસન્ન છે જેની કૃપાથી જેની દિયાઈથી તમારું જે કામ રહ્યું તે સરળતાથી થઈ ગયું બાકી મિત્રો બીજા માણસોએ પૂરેપૂરી મહેનત કરી હતી પૂરેપૂરા પ્રયત્ન કર્યા હતા છતાં એનાથી કોઈથી એ કામ થયું નહીં પણ જેવું તે તમારા હાથમાં એ કામ લીધું તરત જ થઈ ગયું આવું મિત્રો તમારી સાથે જો કોઈ દેવીય શક્તિ હોય અથવા કોઈ માતાજી તમારા ઉપર અતિપ્રસન્ન હોય તો મિત્રો થાય છે આવું મિત્રો એક કાર્ય નહીં રડી એક કાર્ય કદાચ અટ્ટેગે થઈ જાય આવા મિત્રો સત્તર અઘરા કાર્ય તમે તમારા હાથમાં લ્યો અને જો સરળતાથી સપટીઓ વગાડતા એની સાથે થઈ જાય એટલે તમારે માઇન્ડ લેવાનું કે તમારી સાથે કોઈ દિવ્ય શક્તિ છે અથવા કોઈ માતાજી તમારા ઉપર અતિ પ્રસન્ન છે પછી મિત્રો એ માતાજી તમારી સેવા પૂંજા અને ભક્તિથી પણ તમારા ઉપર અતિ પ્રસન્ન હોઈ શકે છે અથવા તો તમે કંઈક એવું કામ કર્યું હોય જે કામના હિસાબથી પણ મિત્રો એ જે રહ્યા એ તમારા ઉપર અતિ પ્રસન્ન હોય છે એ તમારી સાથે હોય છે તો મિત્રો આવા બીજા પણ ઘણા બધા સંકેતો જો કોઈ દેવીય શક્તિ અથવા કોઈ માતાજી તમારા ઉપર અતિપ્રસન્ન હોય તો તમને જોવા માટે મળે છે જેની મદદથી તમે જાણી શકો પાકું કરી શકો કે તમારા ઉપર કોઈ માતાજી અતિ પ્રસન્ન છે કોઈ દેવીય શક્તિ તમારી સાથે છે તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય આ વિડીયોની અંદર આપેલી જાણકારી ગમી હોય અને તમે આવી બીજી ઘણી બધી જાણકારી મેળવવા માગતા હો વિડીયો જોવા માગતા હો તો આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તો જય કાળ બે મિત્રો જય ભોળેના તર મહાદેવ હર